નમસ્કાર મિત્રો તો આપ સર્વે મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મિત્રો ભારતનું બંધારણ પ્રશ્નોની જે સિરીઝ શરૂ કરી છે તેમાં આજે આપણે ભાગ નંબર પાંચ જોવાના છે કે જેમાં બસો એકથી બસો પચાસ સુધીના પ્રશ્નોનો સમાવેશ થશે જે આવનારી કોઈ પણ એક્ઝામ હશે તેમાં ઉપયોગી થશે તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને નીચે જે કોમેન્ટ બોક્સ આપેલું છે તેમાં કોમેન્ટ આપજો તો જોઈએ હવે સાર્વજનિક ખર્ચની તપાસ કઈ સમિતિ કરે છે તો તેનો આન્સર આવશે લોકલેખા સમિતિ પ્રાકલન સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે તો તેનો આન્સર આવશે ત્રીસ સભ્ય સંસદના ગૃહનો કાર્યક્રમ અને સમય રેખા કોણ નક્કી કરે છે તો તેનો આન્સર આવશે કાર્યમંત્રણા સમિતિ સંસદમાં અનુસૂત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે તો તેનો આન્સર આવશે ત્રીસ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો તેનો આન્સર આવશે એક તૃતીયાવિશ સભ્ય લોકસભામાં કોરમ પૂરું કરવા માટે કેટલા સભ્યો હાજર હોવા જોઈએ એક જેમ દસ લોકસભામાં અલગ અલગ સમિતિઓના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો તેનો આન્સર લોકસભાના અધ્યક્ષ રાજ્યના ઉપલા ગૃહોને કયા નામથી ઓળખવામાં આવે છે તો તેનો આન્સર હશે વિધાન પરિષદ ભારતના બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે તો તેનો આન્સર આવશે સંસદ પાસે ચૂંટણીમાં જીતેલા ઉમેદવારથી ઓછામાં ઓછા કેટલા મત મળે તો હારેલા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે તો તેનો આન્સર આવશે એકસઠ માઉસ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં કોણ ભાગ લેશે તો તેનો આન્સર હશે લોકસભાના સભ્યો રાજ્યોના મંત્રીમંડળ સામાન્ય રીતે કોને જવાબદાર હોય છે તો તેનો આન્સર આવશે વિધાનસભાની કોઈપણ રાજ્યની વિધાનસભામાં વધારે મેં વધારે કેટલી બેઠકો હોવી જોઈએ તો તેનો આન્સર આવશે પાંચસો કોઈપણ રાજ્યની વિધાનસભામાં ઓછામાં ઓછી બેઠકો હોવી જોઈએ તો તેનો આન્સર આવશે ચાલીસ એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે તો તેનો આન્સર આવશે રાષ્ટ્રપતિ એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે તો તેનો આન્સર આવશે રાજ્યપાલ રાજ્યસભાને કોણ ભંગ કરી શકે છે તો તેનો આન્સર આવશે તે કાયમી ગૃહ છે કયા અનુચ્છેદ પ્રમાણે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે તો તેનો આન્સર આવશે અનુચ્છેદ ત્રણસો પ્રમાણે લોકસભાની બેઠકો કયા રાજ્યમાં સૌથી વધુ છે તો તેનો આન્સર આવશે ઉત્તર પ્રદેશ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કોણ કરી શકે છે તો તેનો આન્સર આવશે રાજ્યપાલ સંસદે બંધારણમાં પહેલો સુધારો ક્યાં વર્ષે કર્યો હતો તો તેનો આન્સર હશે ઓગણીસો એકાવનમાં ભારતના કોઈ રાજ્યની સીમા કે પ્રદેશની સીમા કોણ નક્કી કરે છે તો તેનો આન્સર આવશે સંસદ લોકસભામાં નિર્ણાયક મત કોણ આપી શકે છે તો તેનો આન્સર હશે લોકસભાના અધ્યક્ષ લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલા પ્રતિનિધિઓ હોય છે તો તેનો આન્સર આવશે રાજ્યમાં વિધાન પરિષદોની સ્થાપના કોણ કરે છે તો તેનો આન્સર આવશે સંસદ તિરંગાની સફેદ પટ્ટીમાં વચ્ચે ખાલી જગ્યા આરા ધરાવતો સક્ર છે તો તેનો આન્સર આવશે ચોવીસ કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે કેટલી બહુમતી જોઈએ તો તેનો આન્સર હશે એક દ્વિતિયાંશ ભારતમાં સૌપ્રથમ પ્રથમ તિરંગો ક્યારે લહેરાવામાં આવ્યો હતો તો તેનો આન્સર આવશે એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસ ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું તો તેનો આન્સર હશે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ભારતમાં રાષ્ટ્રીય ધ્વજને ખાલીગ્યા પણ કહેવામાં આવે છે તો તેનો આન્સર હશે તિરંગો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સિવાય બીજા કેટલા ન્યાયાધીશ હોય છે તો તેનો આન્સર આવશે ત્રીસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો તેનો આન્સર હશે રાષ્ટ્રપતિ બીજા ન્યાયાધીશોની નિમણૂક કોની સલાહ પર કરતા હોય છે તો તેનો આન્સર હશે મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે કેટલા વર્ષ વકીલાત કરેલી હોવી જોઈએ તેનો આન્સર આવશે દસ વર્ષ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોની પાસે શપથ લેશે તો તેનો આન્સર આવશે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પોતાના રાજીનામું કોને આપે છે તો તેનો આન્સર આવશે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કેટલા વર્ષની ઉંમર સુધી તેના પદ પર રહી શકે છે તો તેનો આન્સર આવશે પાસઠ વર્ષ સુપ્રીમ કોર્ટના વેતન પેન્શન વગેરે કોણ નિર્ધારિત કરતું હોય છે તો તેનો આન્સર આવશે સંસદ ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ જેમ પહોળાઈ માપ ખાલી ગયા છે તો તેનો આન્સર આવશે ત્રણ જેમ બે ભારતના રાષ્ટ્રીય ધ્વજની પહોળાઈ જેમ લંબાઈનો માપ ખાલી ગયા છે તો તેનો આન્સર આવશે બે જેમ ત્રણ સુપ્રીમ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો તેનો આન્સર આવશે રાષ્ટ્રપતિ બંધારણનો કોઈ પણ મામલો સુપ્રીમ કોર્ટમાં આવે તો કેટલા ન્યાયાધીશની પીઠ તેનો ફેસલો કરે છે તો તેનો આન્સર આવશે પાંચ સુપ્રીમ કોર્ટ કોનાથી સ્વતંત્ર છે તો તેનો આન્સર આવશે વિધાનમંડળ મંત્રી પરિષદ અને સંસદ રાષ્ટ્રધ્વજમાં ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો તેનો આન્સર હશે જે બી કૃપલાણી રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાય રહે તે માટે ભારત સરકાર દ્વારા શું બનાવવામાં આવી છે તો તેનો આન્સર આવશે ભારતીય ધ્વજ સંહિતા બે હજાર બે સમૃદ્ધિ તિરંગાની સફેદ પટ્ટીમાં વસેષો ધરાવતો ચક્ર છે જે ખાલિગ્યા સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે તો તેનો આન્સર આવશે અશોકના સારનાથ ખાતેના સ્તંભમાંથી ઓગણીસો ને ઓગણત્રીસમાં જવાહરલાલ નહેરુ દ્વારા એકત્રીસ ડિસેમ્બરના રોજ કઈ નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો તો તેનો આન્સર હશે રાવે નદીના કાંઠે તો મિત્રો થેન્ક યુ જય હિન્દ જય ભારત